नमस्कार मित्रों, धोरण छ की प्रेक्टिस वर्क सॉल्यूशन एम अत्यारे आप जुशु स्वाध्याय 7.3 में बीजो भाग एट्ले कि प्रश्न नंबर 5 થી 8 सुधीना एक्जाम्पल बराबर। अने आगे तमाम वीडियो लिंक तमने नीचे डिस्क्रिप्शन में मिली से। चलो मित्रों स्टार्ट करिए प्रश्न नंबर 5 में। अति संक्षिप्त स्वरूप में अपने आपेली किंमतों ने फेरवानी है। चलो स्टार्ट करिए मित्रों। अति संक्षिप्त स्वरूप में फेरवानी किंमत तो अँ जो ऊपर 8 है, नीचे 10। 8 ना हो अपने पड़िए तो 2 × 2 × 2 पड़ से। नीचे 10 ना हो तो कि 5 × 2 2 અને 2 कैंसल तो ऊपर 2 × 2 એટલે 4 અને છેદમાં રહેશે 5। तो आ સંખ્યાનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે 4 ના છેદમાં 5 બરાબર। અહીંયા જો મિત્રો આપણે 2 2 3 વખત લખ્યા, તમે અહીંયા જો કોઈ કોમન સંખ્યા બંનેનો હોય પણ મતલબ આને પણ 2 વડે ભાગી શકાય આને પણ 2 વડે ભાગી શકાય, તો 2 × 4 અને નીચે 2 × 5 લખશો તો પણ ચાલી જાય બરાબર। ચલો અહીંયા તો જુઓ મિત્રો, અહીંયા 12 છે અને અહીંયા 30, બંનેનો કોમન અવયવ 6 આપણને મળશે કારણ કે 6 વડે બંનેને ભાગી શકાય। તો સિમ્પલી આપણે 12નો ગળિયો બોલીએ તો 6 × 2 અને નીચે 30 એટલે 6 × 5 ખબર પડી ગઈ। 6 6 કેન્સલ, જવાબ 2 ના છેદમાં 5। આ બહુ ઇઝી રહે। ચલો ત્રીજું, 36 છે અને 60, તો 6ના ગળિયામાં બંને કિંમત આવશે તો અહીંયા લખીએ 6 × 6 એટલે 36, નીચે 6 × 10 એટલે 60 બરાબર। 6 6 કેન્સલ। હજુ તમે જુઓ 6 અને 10ને પણ આપણે ભાગી શકીએ છીએ, 3 × 2 એટલે 6 અને નીચે 5 × 2 એટલે પણ 6, તો 2 2 કેન્સલ, જવાબ આવશે 3 ના છેદમાં 5 બરાબર। ચલો મિત્રો અહીંયા આગળ જુઓ, અહીંયા 24 છે તો 6 × 4 એટલે 24, નીચે 6 × 6 એટલે 36 બરાબર। હજુ પણ જુઓ 4 અને 2 છે તો 2 × 2 એટલે 4 છેદમાં 2 × 3 એટલે 6, 2 2 કેન્સલ, જવાબ આવ્યો આપણો 2 ના છેદમાં 3। અહીંયા જો 54 છે અને 72, તો જો 9 6 54 બરાબર, તો 9 × 6 અને છેદમાં 9 8 72, 9 9 કેન્સલ, ઉપર 6 નીચે 8, 3 × 2 એટલે 6, 4 × 2 એટલે 8 થઈ ગયા, 2 2 કેન્સલ, જવાબ આવ્યો 3 ના છેદમાં 4 બરાબર। ચલો 16, 2 2 4 4 2 8 8 2 16 બરાબર। ચલો 2 2 4 4 2 8 8 5 40, 2 2 કેન્સલ, જવાબ આવ્યો 2 ના છેદમાં 5। ચલો અહીંયા 12 છે, 3 × 2 × 2 બરાબર, 12 6 48, 3 × 2 3 2 6, 6 2 12, 12 2 24, 24 2 48 બરાબર। ચલો 2 2 2 2 પછી 3 અને 3 ગયા તો ઉપર રહેશે ખાલી 1, કંઈ નથી એટલે 1, નીચે 2 × 2 એટલે 4 બરાબર। અહીંયા 20 છે તો આપણે ખબર છે 5 × 4 એટલે 20 અને 15 × 4 એટલે 60, 4 4 કેન્સલ, હજુ 5 છે તો 5 × 1 અને નીચે 15 એટલે 5 × 3, 5 5 કેન્સલ, જવાબ આવે 1 ના છેદમાં 3। આગળની સંખ્યા મિત્રો આ જુઓ, આ બંનેને કોમન અવયવ છે। જો મિત્રો તમે 23નો ગળિયો આવડતો હોય તો બંને આરામથી તમે લખી શકો છો બરાબર। તો લખવા પડશે આપણે 23 × 3 અને આ છે 23 × 4, 23 23 કેન્સલ, જવાબ આવશે આપણો 3 ના છેદમાં 4। 36 છે અને અહીંયા કેટલા છે 54, 9ના ગળિયામાં આવશે બધે, તો જો 9 6 36, નીચે 9 6 54, 9 9 કેન્સલ, હજુ ઉપર 4 છે તો 2 × 2, 6 એટલે 2 ×
ત્રણ, બે બે કેન્સલ, જવાબ આવ્યો બેના છેદમાં ત્રણ. અહીં જો મિત્રો, 33 છે તો સિમ્પલ, આ તો ખબર છે બધાને, 11 ગણ્યો, 11 તરી 33, 77 એટલે 11 સાતા 77, 11 એક કેન્સલ, જવાબ આવ્યો 3/7. બરાબર. બીજું અહીંયા જો 19નો ગણ્યો આવડતો આપણે આવડીએ, 19 એક 19 19 2 38, 19 તરી 57, 19 19 કેન્સલ, જવાબ આવ્યો 2/3. હવે છઠ્ઠો પ્રશ્ન મિત્રો, બોક્સમાં ગ્રેટર ધેન અથવા લેસ ધેનની નિશાની આપણે મૂકવાની છે. બરાબર. તો અહીંયા મિત્રો જુઓ, આપણે છેદ સરખા ના હોય ને તો છેદ આપણે સમાન કરવાના, અને છેદ સમાન હોય ને તો જે અંશ મોટો એ સંખ્યા મોટી ગણવાની. બરાબર, યાદ રાખવું, છેદ સરખા કરીને જો છેદ સરખા ના હોય તો સરખા કરવાના, ત્યાર પછી અંશ મોટો એ સંખ્યાને મોટી ગણવાની. ચલો પહેલો એક્ઝામ્પલ એકદમ શાંતિથી આપણે કરીશું. અહીં વચ્ચે બોક્સ છે, બોક્સ આપણે એમ મૂકી દઈએ. બરાબર. હવે જો મિત્રો, અહીંયા 2/3 છે, અહીંયા 3/5 છે, એક પણના છેદ સરખા નથી, તો આપણે બંનેના છેદ સરખા કરીશું. માટે અહીંયા જુઓ, પહેલાં કિંમત લખીએ 2/3. બરાબર. અને અહીંયા કિંમત લખીએ આપણે 3/5. હવે જુઓ મિત્રો, આના છેદમાં 3 છે, બીજી સંખ્યાના છેદમાં 5 છે, બંનેના છેદને એકબીજાની સામે ગુણવાના, મતલબ આનો છેદ 5 છે ને તો એને અહીંયા છેદમાં પણ ગુણવાનો, અંશમાં પણ ગુણવાનો. આનો છેદ છે એને અહીંયા છેદમાં પણ ગુણવાનો, અંશમાં પણ ગુણવાનો. તો જુઓ, જવાબ ઉપર શું મળશે, 2/5 10/3/5 15. અહીંયા 3/5 15 ઉપર 3 તારી 9. તો તમે જોઈ શકો છો મોટી કિંમત કઈ થઈ, છેદ સરખા થઈ ગયા. હા, અંશ મોટો, તો બેમાં અંશ કોણ મોટો, આનો મોટો, એ સંખ્યા શું કહેવાય, મોટી કહેવાય. બરાબર. તો અહીંયા આ સંખ્યા મોટી છે આ સંખ્યા કરતાં, એ રીતે જો આ પહેલી સંખ્યા આ છે. બરાબર. તો આ સંખ્યા મોટી છે અહીંયા આપણે સાબિત કરીશું. બરાબર. તો આપણે આમ નિશાની કરવાની, જે બાજુ મોટી હોય એ બાજુ 2 ડોટ, નાની સંખ્યા બાજુ 1 નિશાની, 3 3 ને આમ જોડી દેવાના. તો અહીંયા નિશાની આવશે મિત્રો આ પ્રકારે. બરાબર. આ તો બહુ લાંબી પ્રોસેસ થઈ, બીજા એક્ઝામ્પલથી આપણે એકદમ શોર્ટ પ્રોસેસ તમને સમજાવું. ચલો મિત્રો, અહીંયા જુઓ, બંને આ જે બંને સંખ્યા છે ને એકબીજા સાથે ગુણી લેવાની, જેમ અહીંયા બંનેનો છેદ કેટલો આવ્યો, 15. તો કેવી રીતે આવ્યો, તો કે આ બંનેનો ગુણાકાર જ અહીં થઈ ગયો. બરાબર. તો અહીંયા સિમ્પલી આપણે લખીએ, પહેલી સંખ્યા બીજી સંખ્યા, 9/7/63 બંનેના છેદમાં લખી દેવાના, છેદ સરખા થઈ ગયા. હવે આ 7ને અહીંયા ગુણવાનું, આ 9ને અહીં ગુણવાનું, 7/4/28 અને 9/5/45. બરાબર. આ છેદ અંશ છેદ સરખા છે, અંશ જે મોટો, જેમ કે અહીં 45 મોટા છે, તો એ બાજુ 2 ડોટ, સામે બાજુ 1 ડોટ, આમ કરીને જોઈન્ટ કરી દેવાના, મતલબ આમ નિશાની આવશે. અહીંયા આની નિશાની મિત્રો ડાયરેક્ટ પણ તમે મૂકી શકો છો. કેવી રીતે, જો આ બેને ભેગા કરીને છોડી દેવાના. બરાબર. ખાલી 6નો ગુણાકાર અહીં કરી લેવાનો, 11નો ગુણાકાર અહીં કરી લેવાનો. 6 × 8, 6 × 8 એટલે 48 થશે, અહીંયા આગળ 48 સમજો, અને 11 × 5 = 55. તો આ બાજુની સંખ્યા મોટી થશે, મતલબ અહીંયા આ રીતની નિશાની આવશે. બરાબર. ચલો પણ આપણે ગણતરી કરીને બતાવીએ તમને, બે સંખ્યા લખી દેવાની, 11 × 6 = 66, 6 × 8 = 48, 11 × 5 = 55. આ સંખ્યા મોટી છે ને, એટલે 2 ડોટ એ બાજુ, 1 ડોટ આ બાજુ, થઈ ગયું કામ, એ જ સંખ્યા મળે આપણને. ચલો મિત્રો, અહીંયા મિત્રો ખબર તો પડે છે બેટા. ચલો જો, 13 × 11 એટલે 143. બરાબર. બીજું 11 × 8 = 88, 13 × 6 = 78. કઈ સંખ્યા મોટી, આ સંખ્યા મોટી, એટલે નિશાની આમ આવશે. બરાબર. ચલો બે એક્ઝામ્પલ છે,
બે સંખ્યા લખી દેવાની બરાબર. ચલો 14 × 12 મીટર કેટલા થશે? 140માં 28 ઉમેરી દેવાના, સોરી 24 ઉમેરી દેવાના, 164 હશે બરાબર. 14 × 5 = 80 બરાબર. 12 × 9 = 108. આ સંખ્યા મોટી પહેલી સંખ્યા, મતલબ આમ નિશાની આવશે, સોરી મિત્રો 168 થશે. ઓકે, અરે કેમ બોલતા, 14 × 5 = 70 જો 70 થાય તમે બોલતા નથી યાર, બરાબર. થોડું ઉતાવળ કરો છે ને એટલે આવું થાય. 14 × 5 = 70 અને 12 × 9 = 108. તો પણ આ સંખ્યા મોટી એટલે નિશાની આપણી આમ જ રહેશે બરાબર. ચલો ચલો મિત્રો આગળ. 16 × 8 એટલે 128, બંને બાજુ મૂકી દેવાના. 8 × 9 = 72, 16 × 7 એટલે કેટલા? 112 થશે. ચલો મિત્રો મોટી સંખ્યા આ છે, નિશાની આમ આવશે, તો અહીંયા મૂકી દેવાની આ નિશાની. 7મો પ્રશ્ન મિત્રો, જો બોક્સમાં આપણે ગ્રેટર ધેન અથવા લેસ ધેનની નિશાની મૂકવાની છે, મતલબ જે સંખ્યા મોટી હોય એ બાજુ બે પાંખિયા, જે સંખ્યા નાની હોય એ બાજુ એક પાંખિયું રાખવાનું. તો અહીંયા જોવાનું, જ્યારે મિત્રો છેદ સમાન હોય, જેમ કે 7મા પ્રશ્નમાં બધામાં છેદ સમાન છે, તો જેનો અંશ મોટો હોય એ સંખ્યા મોટી, મોટી સંખ્યા બાજુ બે પાંખિયા બરાબર. જો બંનેના છેદ સમાન, અંશ બંનેમાં જો કોણ મોટો છે, 3 મોટા 6 મોટા, બધી બે પાંખિયા આપણે મૂકી દેવાના બરાબર. ચલો અહીંયા પણ છેદ સમાન, અંશ જે બાજુ મોટો આ મોટું છે બરાબર. અહીં જો આ 13 છે મિત્રો, એટલે આમ લખવાનું, છેદમાં 17, અહીંયા 16 છે બરાબર, છેદ સમાન અહીંયા 10 છે, અહીંયા 12 છે, અહીંયા 11 છે બરાબર. છેદ તો સમાન છે, અહીં 7 છે, તો આ 11 તરફ લખવાનું બરાબર. ઘણા દાખલા મિત્રો તમને અંશ સમાન આપશે તો ઊંધું થઈ જશે. છેદમાં જે જોવાનું કે અંશ બંનેના સમાન છે, છેદમાં જોવાનું આ સંખ્યા મોટી, મતલબ જે સંખ્યા મોટી હોય એને નાની કહેવાશે બરાબર. મતલબ છેદ જે મોટા હોય ને એ સંખ્યા નાની બનશે, મતલબ આ સંખ્યા નાની એટલે આ તરફ આપણે બે પાંખિયા મૂકવાના બરાબર. ચલો અંશ સમાન છે, છેદમાં કોણ મોટું, 11 મોટા 13 મોટા, જે મોટા એ નાના કહેવાશે, અંશ સરખા છે એટલા માટે બરાબર. તો આને નાના કહેવાશે એટલે બાજુ એક પાંખિયો આવશે, 11 બાજુ 2 પાંખિયા. ચલો નાની સંખ્યા બાજુ 2 પાંખિયા તમારે મૂકી દેવાના, છેદ સરખા, આના કરતાં મોટી એટલે એના તરફ 1 પાંખિયો બરાબર. ચલો 15 × 17 = 17 મોટા 17 બાજુ 1 પાંખિયું. ચલો અહીંયા 17 × 11 = 11 નાના, પણ એ એકચ્યુઅલી મોટા કહેવાય બરાબર, કારણ કે અંશ સરખા છે તો છેદ મોટા એ નાના કહેવાશે બરાબર. તો મિત્રો આ બાબતો ખાસ ધ્યાન રાખવાની તમારે, આ બંને બાબતો, છેદ સરખા હોય તો અંશ મોટો એ કિંમત મોટી, અને જ્યારે અંશ સરખા હોય તો છેદ મોટો એ સંખ્યા નાની ગણાશે. ઓકે, તો મિત્રો આ સાથે આ ભાગ પૂરો, બાકીના તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.